ડિંડોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ડિંડોલી જૂના જકાતનાકા રેલવે પટરી પાસેથી આરોપી અર્જુન દિનેશ ઉર્ફે ભીમો ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરા ખાતે રહેતા તેના લીડર પ્રભુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ ગુલસન સોલંકી તથા તેની માતા મીરા ગુલશન સોલંકી તથા પ્રભુ સોલંકીની માસીની દીકરી બહેન તેજુ રાઠોડ સાથે મળી કાવતરુ કરી બે હજાર ઓગણીસમાં દિવાળીના સમયગાળા દરમિયાન વાપી જીઆઈડીસી હાઇવે પર આવેલ હોટેલમાં સુરત ઉત્તરાયણ ખાતે રહેતા ગોવિંદભાઈ બોરડા જમવા માટે ગયા હતા તે વખતે આરોપી દિનેશ સોલંકી મજૂરના વેશમાં ગોવિંદભાઈ પાસે ગયો હતો અને ખૂબ જ ભૂખ લાગેલો હોય જમવાનું માંગતા દયા આવતા તેને હોટલમાંથી જમવાનું અપાવ્યું હતું જેથી આરોપી દિનેશ સોલંકીએ ગોવિંદભાઈને એક સોનાનો સિક્કો આપી કહેલ કે સેલવાસમાં પારસીના એક જૂના મકાનમાં પાયામાં ખોદકામ દરમિયાન અમોને ઘણા બધા સોનાના સિક્કાઓ મળી આવેલ છે અમે મફતનું નથી ખાતા તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો જેથી ગોવિંદભાઈએ સુરત આવી મહિધરપુરામાં સોની પાસે સિક્કો ચેક કરાવતા અસલ સોનાનો હોવાનું તેમજ ગૂગલ પર સર્ચ કરતા અઢારમી સદીનો સિક્કો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ આરોપીએ ગોવિંદભાઈને મોબાઈલ ફોન કરી પોતાની પાસે ચાલીસથી પચાસ કિલો સોનાના સિક્કા હોય અને સસ્તામાં વેચવાનું જણાવતા આવી ગોવિંદભાઈ વાપી ગયા હતા આગળ આરોપીએ કાવતારું રચી એક સંપ થઈ ગોવિંદભાઈને સૌ પ્રથમ દસ કિલો જેટલા સોનાના સિક્કા ભરેલી થેલી બતાવી હતી જેમાંથી ગોવિંદભાઈએ હાથ નાખી સાત સિક્કા ચેક કરવા માટે કાઢી લીધેલ હતા અને ફરી સુરત પરત આવી સોની પાસે ચેક કરાવતા તે પણ અસલ સોનાના સિક્કા હોવાનું જાણવા મળતા ગોવિંદભાઈ સંપૂર્ણ વિશ્વાસ આવી ગયા હતા અને આરોપીઓએ ફોન કરી સોનાના સિક્કા લેવાની ઈચ્છા દર્શાવતા તેઓને વાપી જીઆઈડીસી મુક્તિધામ સ્મશાન પાસે બોલાવી રૂપિયા ત્રણ કરોડ ચાલીસ થી પિસ્તાલીસ કિલો સોનાના સિક્કા લેવાનું નક્કી કર્યું હતું જે તે વખતે ગોવિંદભાઈએ એક કરોડ દસ લાખ રૂપિયા રોકડા આપેલા અને બાકીના રૂપિયાની વ્યવસ્થા થઈથી સુરત ખાતે આરોપીઓને આપવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ ગોવિંદભાઈએ સુરત આવી તમામ સોનાના સિક્કાઓ ફરી વાર ચેક કરાવતા તે તમામ સિક્કાઓ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું ગોવિંદભાઈને છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું જેથી ફરીવાર વાપી આવી આરોપીઓની તપાસ કરતા તેઓ મળી આવેલ નહીં આ તમામ આરોપી મોબાઈલ ફોન બંધ કરી નાસી ગયેલ હોવાનું આવ્યું હતું જે બનાવ બાબતે ગોવિંદભાઈએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં આરોપી છેલ્લા દસ માસથી નાસ્તો ફરતો હતો